નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક આપણો છે યુનિયન બજેટ બે હજાર વીસ એટલે કે કેન્દ્રીય બજેટ અંદાજપત્ર બે હજાર વીસ એકવીસ વિશે આપણે કમ્પ્લીટ એનાલિસિસ જોવાનું છે જેમાં સો પ્લસ કી ફેક્ટ્સનો સમાવેશ થાય છે અને ખાસ કરીને ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે છે આ જીપીએસસી આગામી જીપીએસસીની એસ ટીઆઈ હોય કે ડીવાયએસઓ હોય પીઆઈ હોય કે ક્લાસ વન ટુની એક્ઝામ માટે ખૂબ મહત્ત્વના સાબિત છે કારણ કે સ્ટેટમેન્ટ સ્વરૂપે જે બજેટના સવાલો પૂછાય છે તો એ એમાં આ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે તો ચાલો શરૂઆત કરીએ કી ફેક્ટ્સ ઓફ યુનિયન બજેટ બે હજાર વીસ એકવીસ તો સૌપ્રથમ મહત્ત્વની બાબત એ કે ભારતના વર્તમાન નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સી સીતારમણે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કર્યું તેમના કાર્યકાળનું આ બીજું બજેટ હતું અને પ્રથમ પૂર્ણકાલીન મહિલા તરીકે મહિલા નાણાં મંત્રી તરીકે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું ત્યારબાદ બજેટ સ્પીચ છે એ આ વખતની રેકોર્ડ બ્રેક રહી જે નોંધવા જેવી બાબત છે કે બે કલાક અને એકતાલીસ મિનિટ જેટલો એમને બજેટ ભાષણ માટે સમય લીધો નિર્મલા સીતારામનજીએ તો આ એક નોંધવા જેવી બાબત છે રેકોર્ડ બ્રેક સ્પીચ રહી બે કલાક અને એકતાલીસ મિનિટ જેટલી ત્યારબાદ આ બજેટની ઓવરઓલ થીમ છે એ એઝ ઓફ લિવિંગ એઝ ઓફ લિવિંગ એટલે કે સુગમ જીવન સરળ જીવન સાદું જીવન અને સુગમ જીવન કેવી રીતે બનાવવું એ બાબતે અહીંયા ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને તો અહીંયા મુખ્ય ત્રણ મહત્ત્વની બાબતો છે જે સમગ્ર બજેટનું વર્ણન કરે છે જેના થકી એક ઓવરઓલ થીમ આપી શકાય એઝ ઓફ લિવિંગની તો ત્રણ મહત્ત્વની બાબતમાં ભાર આપ્યો છે એસ્પિરેશનલ ઇન્ડિયા એટલે કે મહત્વકાંક્ષી ભારતમાં બીજું ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે આર્થિક વિકાસ જે સમાવેશી વિકાસ સાથે થવો જોઈએ ત્યારબાદ કેરિંગ સોસાયટી એટલે કે સમાજનું સંરક્ષણ સુરક્ષા અને સાળ સંભાળ લેતું બજેટ એવા ભારતનું નિર્માણ કરવાનું છે કે જેમાં સોસાયટીનું કેર કરવામાં આવતી હોય અને ઓવરઓલ થીમ છે એઝ ઓફ લિવિંગ એ આપવામાં આવી છે ત્યારબાદ આગળ મહત્ત્વની બાબતોમાં જોઈએ તો ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે તો આ જે છે આપણા બજેટમાં આ સ્પીચમાં આ શબ્દો ઉચ્ચાર્યા છે કે જેમાં ભારત છે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદથી ઓગણીસ વચ્ચેનો જે સરેરાશ આર્થિક વિકાસ છે એ સાત પોઈન્ટ ચાર રહ્યો છેલ્લા બે હજાર ઓગણીસના વર્ષમાં આપણે ઓછામાં ઓછો પાંચ ટકા સુધી જીડીપી દર આવી ગયો છે તો સરેરાશ જોવા જઈએ તો સાત પોઈન્ટ ચાર જેટલો આર્થિક વિકાસ ભારતનો રહ્યો છે ચૌદથી બે હજાર ઓગણીસ વચ્ચે ત્યારબાદ ફુગાવાનો દર પણ આશરે ચાર પોઈન્ટ પાંચ ટકા રહ્યો છે ત્યારબાદ વર્ષ બે હજાર છથી થી બે હજાર સોળની વચ્ચે ખૂબ મહત્ત્વની બાબત સ્ટેટમેન્ટ સ્વરૂપે સવાલમાં આવી શકે કે બે હજાર છથી સોળ વચ્ચે ભારતમાં બસો એકોતેર મિલિયન લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે જે ખૂબ મહત્ત્વની બાબત છે ત્યારબાદ એફડીઆઈ બાબતે વાત કરીએ તો વર્ષ બે હજાર નવથી ચૌદની વચ્ચે એકસો નેવ બિલિયન યુએસ ડોલરની એફડીઆઈ ભારતમાં આવી છે જેની સરખામણીએ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસની વચ્ચે જે એફડીઆઈ ભારતમાં આવી છે એ બસોને ચોર્યાસી બિલિયન ડોલર આવી છે જે ઘણું બધું સારો ગ્રોથ દેખાડે છે ત્યારબાદ આગળ વધીએ કેન્દ્રીય કેન્દ્ર સરકારનું જે દેવું છે એ વર્ષ બે હજાર ચૌદમાં બાવન પોઈન્ટ બે ટકા હતું જે ઘટીને વર્તમાનમાં બે હજાર ઓગણીસ માર્ચની સ્થિતિ અડતાલીસ પોઈન્ટ સાત ટકા થયું છે બજેટ બે હજાર વીસ એકવીસ માટેના આંકડાઓ કરોડમાં વાત કરીએ તો અંદાજીત આવક અને અંદાજીત ખર્ચ તો ત્રીસ લાખ બેતાલીસ હજાર બસો ને ત્રીસ કરોડ છે એ અંદાજીત આવક છે અને ત્રીસ લાખ બેતાલીસ હજાર બસો ને ત્રીસ છે એ અંદાજીત ખર્ચ છે મહેસૂલી આવક અને મૂડી આવક તો મહેસૂલી આવક છે એ વીસ વીસ નવસો છવ્વીસ કરોડ અને મૂડી આવક છે દસ એકવીસ ત્રણસો ને ચાલીસ કરોડ દર્શાવવામાં આવે છે ત્યારબાદ થોડાક આંકડાઓમાં ધ્યાન રાખીએ અને ખાસ આંકડાઓ રૂપી સ્ટેટમેન્ટમાં સ્ટેટમેન્ટ મૂકે છે મહેસૂલી ખાદ છે આ વખતની એ જીડીપીના બે પોઈન્ટ સાત ટકા રહેવા પામી છે ત્યારબાદ અસરકારક મહેસૂલી ખાદ છે એ એક પોઈન્ટ આઠ ટકા જીડીપીના રાજકોષીય ખાદ ખાદ્યની વાત કરીએ ફિઝકલ ડેફિસિટ તો એ ત્રણ પોઈન્ટ પાંચ ટકા જીડીપીના ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલી છે પ્રાથમિક ખાદની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચાર ટકા છે તો આ જે આંકડા અને ખાસ કરીને જે જીડીપીની જે ટકાવારી છે એ ખાસ યાદ રાખવાની છે કે જેમાં સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાય છે ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખવા જેવી કે વર્ષ બે હજાર ઓગણીસ અને વીસમાં જે મહેસૂલી ખાદ કેટલી હતી એની સરખામણી કરવામાં આવે છે તો મહેસૂલી ખાદ છે બે હજાર ઓગણીસમાં બે પોઈન્ટ ચાર ટકા હતી જે વધીને બે પોઈન્ટ સાત ટકા પહોંચી ગઈ છે ત્યારબાદ રાજકોષીય ખાદની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ આઠ ટકા હતી જીડીપીના વર્ષ બે હજાર ઓગણીસમાં અને બે હજાર વીસમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા જે રાજકોષીય ખાદમાં ઘટાડો જોવા મળે છે ત્યારબાદ આગળ વધીએ બજેટ બે હજાર વીસ એકવીસમાં કુલ એક સો રૂપિયાની સરખામણીએ કેટલા રૂપિયા ક્યાંથી આવશે અને ક્યાં જશે તો ચાર મહત્ત્વની બાબત વિશે મેં નોંધ્યું છે અહીંયા કે સૌથી વધુ કારણ કે એમાં પૂછાઈ શકે આપણે ઉધાર અને દેવા સ્વરૂપે જે રૂપિયા લઈએ છીએ એ સોમાંથી વીસ રૂપિયા છે એ ઉધાર અને દેવા સ્વરૂપે આપણે લઈશું ત્યારબાદ જીએસટી અને કોર્પોરેશન ટેક્સની આવક છે એ સો એ અઢાર રૂપિયાની આવક છે એ જીએસટી અને કોર્પોરેશન ટેક્સમાંથી થશે ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે એ સત્તર ટકા સત્તર ટકા એ સોએ વાત કરીએ તો સત્તર રૂપિયા જેટલી આવક થશે અને બિન કરપાત્ર આવક છે એ દસ ટકા અને વિગેરે એવી રીતે સો રૂપિયામાંથી જોઈએ તો આટલા આટલા રૂપિયા છે આ ક્ષેત્રમાંથી આવશે એટલે સરકારની આવક છે જશે ક્યાં તો કે ખર્ચ ક્યાં થશે તો કે રાજ્યને ફાળવવાના વીસ સોએ વીસ રૂપિયા રાજ્યને ફાળવશે પછી વ્યાજની ચૂકવણી છે એ સોએ અઢાર રૂપિયા વ્યાજની ચૂકવણી કરશે કેન્દ્રીય યોજનાઓ પાછળ તેર રૂપિયા સો એ તેર ટકા ત્યારબાદ નાણાંપંચની ભલામણ મુજબ અન્ય નાણાંપંચની ભલામણ મુજબ દસ ટકા રાજ્યોને જે ફાળવવાના છે ત્યારબાદ અન્ય ખર્ચ એટલે દસ અને વિગેરે એ બાબતનો સમાવેશ થાય છે તો રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એની મહત્ત્વની બાબતો અહીંયા નોંધી છે તો યાદ રાખજો ત્યારબાદ જીએસટીમાં સુધારાને કારણે માળખાગત સુધારા આવ્યા છે ખાસ યાદ રાખજો એમાં ખાસ કરીને બે જીએસટી પ્લસ ઇન ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક કરપ્સી કોડ દાખલા તરીકે ખાસ કરીને એમએસએમઈમાં ઘણા બધા સુધારા આવ્યા છે છેલ્લા છેલ્લા ઘણા વર્ષોમાં આપણે એમએસએમઈ જે છે એમાં ખૂબ વધારો થયો છે જેની વર્લ્ડ બેન્કે પણ નોંધ લીધી છે છેલ્લા બે વર્ષમાં સાઠ લાખ નવા કરદાતાઓ જોડાણા છે કે ઇન્કમ ટેક્સ જે ટેક્સ ભરવાવાળા છે એ સાઠ લાખ નવા જોડાણા છે જે સરકારની સીધી આવક દેખાડે છે તથા એકસો પાંચ કરોડ ઈ વે બિલ જનરેટ થયા છે જે પણ સરકારની આવકમાં ખૂબ મોટો વધારો કરે છે ત્યારબાદ કરદાતાઓ માટે એક ચાર્ટર્ડ બનાવવામાં આવશે જેથી કરદાતાઓના હિતોની જાળવણી કરી શકાય તો જે ટેક્સ પેયર છે એના માટે એક ચાર્ટર્ડ બનાવવામાં આવશે કે જેથી કરીને એના હિતો ઘવાય નહીં અને એનું હિતોની જાળવણી થઈ શકે ડિજિટલ ક્રાંતિ એ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ દરમિયાન સાત લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો આ પણ એક આંકડો સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછાય છે કે ડિજિટલ ક્રાંતિમાં ભારતમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળે છે તો કે બે હજાર અઢાર ઓગણીસનું જે વર્ષ છે એમાં સાત લાખ કરોડ રૂપિયા છે એ સહાયના સહાયના રૂપિયા હોય કે કોઈ પણ રૂપિયા હોય કે જે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ ડાયરેક્ટ બેનિફર ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરના સ્વરૂપે ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે એક ડિજિટલ ક્રાંતિ દર્શાવે છે ત્યારબાદ આગામી સમયમાં ડિજિટલ ક્રાંતિ માટે સરકાર આવા પગલાં લે છે જેવા કે ડિજિટલ ગવર્નન્સ ગવર્નન્સમાં પણ ડિજિટલ નો સમાવેશ થઈ જાય છે લોકોનું ધોરણ ઊંચું લાવવું નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનના માધ્યમથી ખાસ કરીને આ આ વખતનો જે મહત્ત્વનો ટૉપિક રહ્યો છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જેમાં બજેટના બજેટમાંથી ઘણા બધા રૂપિયાઓ ફાળવવામાં આવ્યા છે કે જે આપણા માળખાગત સુવિધાઓ આપણી વધારશે અલગ અલગ ક્ષેત્રોમાં ત્યારબાદ પેન્શન તથા વીમા દ્વારા સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવી તો વિડો પેન્શન છે વૃદ્ધ નિરાધાર સહાય છે ત્યારબાદ વીમા કવન પૂરું પાડવામાં આવે છે તો એવી રીતે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી જેના થકી એમાં ડિજિટલ ક્રાંતિ ભાગ મહત્વનો ભાગ છે ત્યારબાદ સમાવેશી વિકાસની વાત કરવામાં આવી છે તો સમાવેશી વિકાસના ત્રણ મહત્ત્વના પાસાઓ છે એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ માનનીય શ્રી મોદી સાહેબની ગવર્મેન્ટમાં યુનિયન ગવર્મેન્ટમાં આ એક મહત્ત્વનો નવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે સૌનો વિશ્વાસ સૌનો સાથ સૌનો વિકાસ હતો જ સાથે સૌનો વિશ્વાસ પણ ઉમેરવામાં આવ્યો છેલ્લા વર્ષોમાં સમાવેશી વિકાસ માટે સરકાર કયા કયા મહત્ત્વના પગલાંઓ ભરશે જેમાં સ્વચ્છ ભારત અને સુંદર ભારત ખાસ કરીને એમાં ઓડીએફ પ્લસ પ્લસનો ખ્યાલ છે એ આપણે અપનાવવાનો રહ્યો આયુષ્યમાન ભારત યોજના પીએમ જેવાય ઉજ્જવલા ઉજાલા યોજના સોલાર સોલાર પંપ વગેરે પોસાય તેવા ઘર દાખલા તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરે નાણાકીય સમાવેશન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પછી જનધન યોજના હોય એમાં પછી ત્યારબાદ જલજીવન મિશન જે બજેટમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે દેશના વિકાસમાં અને સમાવેશી વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાવ ભાગ ભજવ છે જલ જીવન મિશન ત્યારબાદ આગળ વધીએ નાણાકીય ક્ષેત્રમાં બેંકમાં નાણાકીય ક્ષેત્રમાં કઈ કઈ મહત્વની બાબતો છે તો બેંકમાં જમા રકમ પર વીમાની રકમ રૂપિયા એક લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવે છે આ પણ કી ફેક્ટ છે યાદ રાખજો કે અત્યાર સુધી તમે કોઈ બેંકમાં પૈસા તમારા જમા પડ્યા છે અને એ બેંક ડૂબી જાય છે તો તમને સિક્યુરિટી સ્વરૂપે એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવતી તમારા દસ લાખ રૂપિયા સલવાઈ ગયા હોય અને બેંક બંધ થઈ જાય ત્યારે તમને વીમા સ્વરૂપે સુરક્ષા સ્વરૂપે ફક્ત એક લાખ રૂપિયા જ રિટર્ન આપવામાં આવતા હતા પરંતુ હવે એ વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવ્યા છે તો ખાસ યાદ રાખજો આ કી ફેક્ટ છે અને આ પૂછાઈ શકે એવી છે ત્યારબાદ સરકાર આઈડીબીઆઈ બેંકમાંથી બેન્કમાંથી પોતાનો બાકીનો હિસ્સો વેચી દે છે તો સરકાર પાસે જે આઈડીબીઆઈમાં સરકારનો હિસ્સો હતો એ બધો જ બાકીનો તમામ હિસ્સો સરકાર વેચી દે છે પ્રાઇવેટ પ્રાઇવેટ પ્લેયર્સના હાથમાં વહી જાય છે પાછું ત્યારબાદ પી એફ આરડીએ આઈથી એનપીએસ ટ્રસ્ટને અલગ કરવામાં આવશે તો એનપીએસ ટ્રસ્ટ છે એ સરકારી કર્મચારીઓ માટે મહત્વનું છે કે જેને પેન્શન પ્રોવિડન્ટ ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાંથી એનપીએસ ટ્રસ્ટને અલગ કરવામાં આવશે ત્યારબાદ આગળ વધીએ તો કર માળખામાં સુધારા કરવામાં આવ્યા છે જેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરતી ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેશન ટેક્સ ઘટાડીને પંદર ટકા કરવામાં આવ્યો છે જે સરકાર માટે એક આવકનો જે મોટા મોટો સારામાં સારો સ્ત્રોત હતો કે જેમાં કાપ મૂકીને વધારેમાં વધારે એફડીઆઈ આવે ખાસ કરીને નવી નવી કંપનીઓ ભારતમાં સ્થપાય અને મેન્યુફેક્ચરિંગ થાય એવા હેતુથી જે કોર્પોરેશન ટેક્સ છે એ ઘટાડવામાં આવ્યો છે પંદર ટકા કરીને ખો છે વર્તમાનમાં કોરો કોર્પોરેશન ટેક્સ છે એ સરેરાશ બાવીસ ટકા જેટલો છે જે એશિયામાં સેકન્ડ લોએસ્ટ છે એશિયામાં જે આપણે કોર્પોરેશન ટેક્સ છે એમાં ખૂબ આગળ હતા એટલે કે ખૂબ વધારે હતો જે વિકાસમાં અડચણરૂપ થતો હતો જેમાં આપણે એશિયામાં સેકન્ડ લોએસ્ટ ઓછામાં ઓછો બાવીસ ટકા જેટલો ટેક્સ આપણે હાલમાં રાખવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વધીએ તો એક એપ્રિલ બે હજાર વીસથી જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે એક સિમ્પ્લિફાઇડ સિમ્પલિફાઇડ જીએસટી રિટર્નની અમલવારી કરવામાં આવશે જેમાં જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે જે બાધારૂપ બાબતો છે એને હટાવીને રિમૂવ કરીને એક સિમ્પલિફાઈડ જીએસટી રિટર્નની વ્યવસ્થા કરવામાં આવશે જે રિટર્ન ભરવા માટે સરળ બનાવી દેશે ત્યારબાદ તમામ દાન ધર્માદા સાથે સંકળાયેલી સંસ્થાઓને એક યુનિક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમામ દાન ધર્માદા સાથે સંકળાયેલી જે સંસ્થાઓ છે એને એક યુનિક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે ત્યારબાદ મહત્ત્વની બાબતો જોઈએ તો વિદેશમાંથી આયાત કરવામાં આવતા મેડિકલના સાધનો હોય એના ઉપર સે હેલ્થ સેસ સ્વાસ્થ્ય ઉપકર નાખવામાં આવશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે વિદેશમાંથી જે આયાત કરવામાં આવતી જે મેડિકલના સાધનો છે ઇક્વિપમેન્ટ્સ છે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ એના ઉપર હેલ્થ સેસ એટલે કે સ્વાસ્થ્ય ઉપકર લગાડવામાં આવશે ત્યારબાદ બજેટમાં એક ખૂબ મહત્ત્વની બાબત અને એક્ઝામમાં પૂછાઈ શકે એવી બાબત છે અને અગાઉ પણ પૂછાઈ ગઈ છે એસટીઆઈની મેઇન્સ એક્ઝામ માટે અને ક્લાસ વન ટુની પ્રિલિમમાં યુપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામમાં મેઇન્સમાં પણ પૂછાઈ ગયેલું છે ડીડીટી ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ હવે પછી ડીડીટી કંપની પરને બદલે શેર ધારકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે તો અત્યાર સુધી એવું હતું કે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ લેવામાં આવતું તો કે જ્યારે કંપનીના કંપનીના નફાને શેર ધારકો સાથે વેચવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કંપ શેરના લીધે જે શેરની આવક થઈ છે તો એમાંથી જે કંપનીને નફો થયો છે તો નફો થયો છે એ જે કંપનીના શેર ધારકો છે એના વચ્ચે વેચવામાં આવતો હતો ત્યારે તેના પર ટેક્સ લગાડવામાં આવતો હતો એને જ કહેવાય છે ડીડીટી ડિસ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ જે કંપની પર ટેક્સનો બોજ હતો એક કારણ કે કંપની પર પ્રથમ વખત કોર્પોરેશન ટેક્સ લાદવામાં આવે અને ત્યારબાદ ડીડીટી ટેક્સ જે આવક થઈ છે શેર ધારક શેરમાંથી આવક જે થઈ છે એના ઉપર ડીડીટી ટેક્સ લગાડવામાં આવશે તો આવતો હતો તો બંને પ્રકારનો ટેક્સ કંપની ઉપર આવતો હતો હવે જે એક કર બાદ કરીને ડીડીટી ટેક્સ છે એ કંપની પરથી નાબૂદ કર્યો અને સીધા જે શેર ધારકો છે એને જે લાભ થાય છે એના ઉપર નાખવામાં આવશે તો ખૂબ મહત્ત્વની બાબત છે યાદ રાખજો ત્યારબાદ અહીંયા ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો એનો આ કોષ્ટક છે એ ખાસ સ્ક્રીનશોટ કરીને તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ ટેક્સના જે દર છે એ યાદ રાખવાના છે વર્તમાન દર છે એ અહીંયા લેખા છે અને બજેટ બે હજાર એકવીસ મુજબના જે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે ઘટાડો કરવામાં આવ્યો છે તો એ અહીંયા લખેલા છે તો ખાસ કરીને જે સ્લેબ હતા એને વધારી દીધા છે એટલા માટે અને બે હજાર વીસ એકવીસમાં છે એ ટેક્સના જે ભાગ કરવામાં આવ્યા છે એ વધારી દેવામાં આવ્યા છે તો અહીંયા તમે સ્ક્રીનશોટ કરીને જોઈ શકો છો નોંધ મહત્વની બાબત એ છે ટેક્સમાં જૂની સિસ્ટમ મુજબ મેળવવામાં આવતા સો જેટલા જે ટેક્સમાં છૂટછાટ મેળવવામાં આવતી એમાંથી સિત્તેર જેટલી છે એ છૂટછાટોને બંધ કરાય છે અને ટેક્સની જે દરની નવી સિસ્ટમ છે નવું જે ટેક્સ રેટ છે એ વૈકલ્પિક રીતે કે કોઈ વ્યક્તિને છે કોઈ ફર્મને છે કોઈ કંપનીને છે એ ટેક્સ ભરવો છે તો એ વૈકલ્પિક સ્વરૂપે રહી છે કે વર્તમાન ટેક્સ ભરવો છે વર્તમાન જે ટેક્સ છે એ રીત મુજબ ભરવો છે કે નવી જે બે હજાર એક વીસ એકવીસના બજેટમાં જે દર્શાવવામાં આવી છે રીત એના મુજબ ભરવો છે તો એ વૈકલ્પિક રીતે ત્યારબાદ ફેસલેસ ફરિયાદ ફાઇલ કરી શકા છે ઇન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત સુધારો કરીને ખાસ કરીને સરકારી કર્મચારીઓને દર વર્ષે પસંદગી મળશે કે તેઓ કઈ સિસ્ટમ મુજબ ઇન્કમ ટેક્સ ભરવા માંગે છે જ્યારે વેપારીઓને એક જ વખત પસંદગી મળવાપાત્ર રહેશે તો આ ખૂબ મહત્વની બાબત છે ત્યારબાદ આગળ વધીએ તો કૃષિ માટે સરકારે સોળ એક્શન પોઈન્ટ્સ પર ભાર મૂકવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો સોળ એક્શન પોઈન્ટ્સ છે એ જેના થકી કૃષિ ક્ષેત્રમાં સારામાં સારો વિકાસ કરી શકાય છેલ્લા વર્ષોમાં કૃષિ ક્ષેત્રનો જે જીડીપીમાં ભાગ હતો જે આવકમાં આવકનો સ્ત્રોત હતો એ ખૂબ ઘટી ગયો છે એક્શન પોઈન્ટ્સ મુજબ જેમ કે ડબલિંગ ફાર્મિંગ ફાર્મર્સ ઇન્કમ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સરકારનો લક્ષ્યાંક છે એને પણ સોળ એક્શન પોઈન્ટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે બ્લૂ ઇકોનોમી જે દરિયાની નીચેનો જે ઇકોનોમી છે એને આપણે ખાસ કરીને ઉપયોગ કરીને આર્થિક વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવશે બ્લુ ઇકોનોમી ત્યારબાદ પશુપાલન તો પશુપાલનને ખેતીની સાથે જ એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારબાદ સંગ્રહક એટલે કે સ્ટોરેજ ફેસિલિટી પણ ગ્રામ્ય કક્ષાએ વિકસે તાલુકા કક્ષાએ વિકસે જેથી કરીને જે ખેડૂતોનો જે પાક છે એ સમય જતાં જે બગડી જાય છે એનાથી પણ ઘણું બધું લોસ થાય છે ખેડૂતોને સરકારને બંનેને તો સ્ટોરેજ ફેસિલિટી વિકસાવવામાં આવે તો એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે ત્યારબાદ લક્ષ્યાંકોમાં છે જેમાં બજેટમાં ફાળવવામાં આવેલા રકમ છે ખેડૂતોમાં કૃષિ માટે તો બે પોઈન્ટ ત્યાંશી લાખ કરોડ રૂપિયા કૃષિ ક્ષેત્રમાં માટે ફાળવવામાં આવી છે જેમાં બે ભાગમાં એક પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયા કૃષિ અને સિંચાઈ વગેરે બાબતે એની સાથે સંલગ્ન બાબતો એક પોઈન્ટ સાઠ લાખ સાઠ લાખ કરોડ કૃષિ તથા સિંચાઈ વગેરે બાબતો માટે અને એક પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયા છે એ ગ્રામ વિકાસ તથા પંચાયતી રાજ માટે ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ કૃષિમાં આગામી વર્ષ વીસ એકવીસ માટે પંદર લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે ખર્ચ કરવામાં આવશે જેમાં ખેડૂતો માટેની લોનની વ્યવસ્થા કરવામાં આવશે ખેડૂતોને જે લોન આપવાની છે એમાં જ પંદર લાખ કરોડ રૂપિયા છે ખાસ કરીને વાપરવામાં આવશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવશે જે પીએમ કિસાન પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કિસાન યોજના છે એના લાભાર્થીઓ છે એને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સમાવેશ કરવામાં આવશે જેથી કરીને એને ઓછા ટકે વ્યાજ ઓછા વ્યાજે એને લોન અવેલેબલ થઈ શકે ત્યારબાદ સો એવા જિલ્લાઓ પસંદ કરવામાં આવશે કે જેમાં તીવ્ર તીવ્રપણાની અછત હોય તીવ્ર અછત સર્જાયેલી હોય જેમનો વિકાસ કરવામાં આવશે તથા પાણીની સમસ્યાઓ છે એને દૂર કરવામાં આવશે ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં બ્લુ ઇકોનોમી એટલે કે નીલી ક્રાંતિ અંતર્ગત એક લાખ કરોડ માછલા ઉત્પાદનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે આ પણ ખૂબ મહત્ત્વનો ફેક્ટ છે વર્ષ યાદ રાખવાનું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં બ્લુ ઇકોનોમી અંતર્ગત એક લાખ કરોડ રૂપિયામાં એક લાખ કરોડ માછલા ઉત્પાદનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે નિકાસનો ખાસ કરીને ઉત્પાદન કરી એનો નિકાસ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે ત્યારબાદ ચોત્રીસોને સત્યોતેર સાગર મિત્રોની નિમણૂક કરવામાં આવશે જેથી માછલા ઉત્પાદનને યુવાનો સુધી વિસ્તૃત કરી શકાય છે તો સાગર મિત્રનો ખ્યાલ પણ અહીંયા આપેલો છે અને ચોત્રીસોને સિત્યોતેર આંકડો એક આપ્યો છે સાગર મિત્રોની નિમણૂક કરવા માટે તો એ પણ કી ફેક્ટ છે વર્ષ બે હજાર વીસથી સોરી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં બસ્સો લાખ ટન માછલા ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો ઉત્પાદનની વાત કરવામાં આવે તો બસ્સો લાખ ટન માછલા ઉત્પાદનનો અને એનાથી જે આપણે નિકાસ કરવાની છે આવક કરવાની છે એક લાખ કરોડનો ટાર્ગેટ આપણે બ્લુ ઇકોનોમી અંતર્ગત રાખેલ છે અને માછલા ઉત્પાદનનો ટાર્ગેટ બાવીસ ત્રેવીસ સુધીમાં વીસ લાખ ટન માછલાનો ઉત્પાદનનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે ત્યારબાદ ભારતીય રેલવે દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે કે જેનું નામ છે કિસાન રેલ એટલે કે રેફ્રિજરેટેડ કોચિસ બનાવવામાં આવશે જે ખાસ કરીને જે માલવાહક રેલગાડીઓ છે એમાં આ સુવિધાઓ વિકસાવવામાં આવશે જેમાં કૃષિ ઉત્પાદનો જેમ કે દૂધ માંસ માછલા વગેરે જે ઝડપથી બગડી જાય છે તેને રાષ્ટ્રીય સ્તર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા રેલવેનો ઉપયોગ કરવામાં આવશે આ કિસાન રેલ અંતર્ગત કે જેથી કરીને જે દૂધ માંસ માછલા જેવી વસ્તુઓ છે એ વહેલાં બગડી જાય છે તો કોચમાં જ રેફ્રિજરેટર કોચ બનાવવામાં આવે ટ્રેનમાં જેથી કરીને આ બગડી ન શકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં સરળતા રહે ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર કૃષિ ઉત્પાદનને પહોંચા પહોંચાડવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે જેનું નામ છે કૃષિ ઉડાન તો કૃષિ ઉડાન છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કૃષિ જે ઉત્પાદન થયેલું છે એને પહોંચાડવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ખાસ કરીને ઉત્તર તથા ઉત્તર પૂર્વના કૃષિ ઉત્પાદનને વેચવા માટે ખૂબ મદદ કરશે કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ના જે રાજ્યો છે એમાં જે કૃષિ ઉત્પાદન થાય છે એને અન્ય રાજ્ય સુધી એટલે કે દક્ષિણ ભારત સુધી પશ્ચિમ ભારત સુધી ત્યારબાદ વિદેશમાં પણ આ ઉત્પાદનને પહોંચાડવામાં આવે એવો ખ્યાલ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કૃષિ ઉડાન નામની એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ જૈવિક ખેતી દ્વારા ઉત્પાદિત ચીજ ચીજવસ્તુઓના ઓનલાઈન વેપાર માટે જૈવિક ખેતી પોર્ટલ લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુભાષ પાલેકર જેમની સાથે સંકળાયેલા છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ અપાશે ખાસ કરીને આંધ્રપ્રદેશમાં છે એ ઘણું બધું પચાસ ટકાથી વધુ સાઠ ટકાથી વધુ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારની યોજના પીએમ કુસુમનો વિસ્તાર કરીને વીસ લાખ ખેડૂતો માટે કૃષિ સોલાર પંપ પૂરા પાડવામાં આવે છે પીએમ કિસાન પીએમ કુસુમ સોરી પીએમ કુસુમ યોજના પીએમ કુસુ કુસુમ યોજના છે એમાં જે ખાસ કરીને જે પંપો હતા જે ડીઝલના પંપો હતા એને સોલાર પંપમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો એમાં પણ ખાસ કરીને વીસ લાખ ખેડૂતોને આનો લાભ મળશે તથા પંદર લાખ ખેડૂતો જેમને જૂના ગ્રીડ આધારિત પંપો છે તેમને પણ સોલાર પંપમાં ફેરવવામાં આવશે મદદ કરવામાં આવશે ત્યારબાદ આગળ વધીએ તો બિન ઉપજાવ જમીન પર પણ સોલાર પાવર લગાડીને વીજ ઉત્પાદન કરવામાં આવશે વિલેજ સ્ટોરેજ સ્કીમ ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને જે ઉત્પાદન થાય છે ખેત ઉત્પાદન થાય છે એ અગાઉ વાત કરીએ એમ કે બગડી જાય છે થોડો સમય રહે સ્ટોરેજની ફેસિલિટી નથી એટલે બગડી જાય છે એટલે ખેડૂતોનું ખૂબ એવું નુકસાન જાય છે તો સેલ્ફ હેલ્પ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એસ એચ જે છે સ્વયં સ્વ સહાય જૂથો છે ભારતમાં છે એની મદદથી ગ્રામ્ય કક્ષાએ વિલેજ સ્ટોરેજ સ્કીમ એના અમલીકરણ માટે ગામડામાં જ ખેડૂતના ઉત્પાદનોને સાચવી રાખવા માટે એક સ્ટોરેજ ફેસિલિટી હોલ બનાવવામાં આવશે જેમાં એસ મહિલા એટલે કે સ્વ જૂથની જે મહિલાઓ છે એને ધાન્ય લક્ષ્મી તરીકે ઓળખવામાં આવશે જે આના માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે જેમની નિમણૂક કરવામાં આવશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિલેજ સ્ટોરેજ સ્કીમ ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતોના ઉત્પાદન છે એને સાચવી રાખવા માટે સ્ટોરેજ ફેસિલિટી માટે ત્યારબાદ નાબાર્ડ દ્વારા આવા કૃષિ વેરહાઉસ ગોડાઉન માટે જીઓ ટેગિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે કે જ્યાં જ્યાં ગ્રામ્ય કક્ષાએ કૃષિ વેરહાઉસ બનાવવામાં આવે છે એના માટે નાબાર્ડ છે એ જીઓ ટેગિંગની પણ વ્યવસ્થા કરશે સો આ હતો ભારત ભારતનું જે વીસ એકવીસનું કેન્દ્રીય બજેટ છે એનો આ ભાગ નંબર એક હતો જેમાં ખૂબ મહત્ત્વની બાબતો આપણે જોઈ હવે પછીના ભાગ બેમાં જે અન્ય મહત્ત્વની કી ફેક્ટ્સ બાકી છે એને આપણે જોવાના છીએ સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ બાજુમાં આવેલા બે લાઇકનને ટ્લિક કરજો જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ વેરી મચ